मित्रों, हूँ प्रफुल्ल मकवाणा, सत केवल विद्या मंदिर सारसा तरफ से आपनुं स्वागत करूँ छूँ। मित्रों, आज आप धोरण 11 में नामना मूर्तत्व विषय में चैप्टर नंबर 6 पेटा नोंध में आगना एक्जाम्पलों की बात करीशुं, एटले के दाखलाओं। मित्रों, तो हवे आज आ वीडियो में आप जोईशुं वेचाण नोंध अथवा उधार नोंध, तमने सेल्स बुक कहेवाय छे। वेचाण नोंध एटले के फक्त उधार वेचाण करेल होय ए नोंध ज आपणे आमां करवानी छे, ए व्यवहारो ज आपणे आमां नोंधवाना छे। एनी व्याख्या जोई लईए। जे पेटा नोंधमां मालना उधार वेचाणना व्यवहारोनी नोंध करवामां आवे तेने वेचाण नोंध कहे छे। वेपारी जे वस्तुनो खरीद वेचाणनो धंधो करतो होय ते वस्तुना मालनी उधार वेचाणनी नोंध वेचाण नोंधमां करे छे। रोकड़ वेचाणना व्यवहारो के मिलकतना रोकड़ वेचाणना व्यवहारों वेचाण नोंधमां नोंधवामां आवता नथी, आवा व्यवहारों रोकड़ वेरमां नोंधवामां आवे छे, जे आना पछीनुं चेप्टर मित्रों छे। वेचाण नोंधमां माल उधार वेचाणनी चोख्खी रकम नोંધવામાં આવે છે। તો ચોખ્ખી રકમ બરાબર એનું સૂત્ર છે, ચોખ્ખી રકમ બરાબર માલના ઉધાર વેચાણની કુલ રકમ બાદ વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી। ખરીદ નોંધની જેમ વેચાણ નોંધ જુદા જુદા પ્રકારે રાખી શકાય છે, એના મુખ્યત્વે બે પ્રકારો છે। પહેલો સાદી વેચાણ નોંધ અને બીજો છે ખાનાવાડી વેચાણ નોંધ। ખાનાવાડી વેચાણ નોંધમાં એના પ્રકાર માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાડી નોંધ અને બીજું છે માલ અને ખર્ચના ખાનાવાડી વેચાણ નોંધ, બરાબર, એટલે બંને વેચાણ નોંધો છે। તો સૌ પ્રથમ આપણે પહેલું જોઈએ સાદી વેચાણ નોંધ। સાદી વેચાણ નોંધ જ્યારે વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય સામાન્ય રીતે તેના દ્વારા સાદી વેચાણ નોંધ રાખવામાં આવે છે। જો એક કરતાં વધારે પ્રકારના માલનું વેચાણ કરવામાં આવતું હોય તો દરેક પ્રકારના માલ માટે જુદો વેચાણ નોંધનો ચોપડો રાખી શકાય છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે એક કરતાં વધારે પ્રકારનો માલ વેચવામાં આવતો હોય ત્યારે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ રાખવામાં આવે છે। સૌ પ્રથમ આપણે સાદી વેચાણ નોંધનો નમૂનો જોઈ લઈએ। મિત્રો, સાદી વેચાણ નોંધનો નમૂનો શ્રી જેનું નામ હોય તે વેપારી નામ, વેચાણ નોંધ, હવે તમે વેચો છો એટલે તમે કોને માલ હંમેશા વેચો, ગ્રાહકને, જો ખરીદી હોય તો અહીંયા આગળ વેપારીનું નામ અને વેચાણ હોય તો ગ્રાહકનું નામ, પહેલું ખાનું તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરત્યા નંબર, ખાતા વિપાન નંબર અને રકમ રૂપિયા, બરાબર, અને છેલ્લે કુલ। તો મિત્રો, આ તારીખ અને ક્રમ પ્રમાણે આપણે ઉદાહરણ હવે સીધું જોઈશું, કારણ કે તારીખ ગ્રાહકનું નામ જાવક ભરત્યા નંબર અને ખાતા વહી પાન નંબર જે રીતે આમ નોંધમાં આપણે લખતા હતા અથવા આના પહેલાં ખરીદ નોંધમાં લખેલું એ પ્રમાણેના જ ખાના હોય છે, ફક્ત ગ્રાહકનું નામ અને જાવક ભરત્યા નંબર હોય છે, કારણ કે આપણે માલ વેચીએ છીએ એટલે રસીદ આપણે બિલ આપીએ છીએ, બરાબર, એટલા માટે ઓકે। નેક્સ્ટ હવે જોઈએ એક એક્ઝામ્પલ, ઉદાહરણ નંબર 4। નીચેના વ્યવહારો પરથી શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડામાં વેચાણનો તૈયાર કરો। વર્ષ 2015 જૂન 1 મનને 13,000 માલ 3 માસની શાક પર વેચ્યો અને સાથે બિલ નંબર 1967 મોકલી આપ્યું। શાક પર વેચાણ છે એટલે આપણે આની નોંધ કરીશું મિત્રો। તો સૌ પ્રથમ આપણે નમૂના પ્રમાણે બનાવેલું છે વેચાણ નોંધ એ જોઈ લઈએ। તો શ્રી હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ, પહેલી તારીખ મનન ખાતે, જાવક ભરેતા નંબર 1967, 13,000 માલ આપણે વેચેલો છે, બરાબર। ત્યાર પછી 6 તારીખ આનંદ સ્ટોર્સને 8,000 માલ 5% વેપાર હેઠળ વેચ્યો, મજૂરીના 300 સાથે બિલ નંબર 1970 મોકલી આપ્યું, એટલે આ પણ અહીં આગળ જો આવે 5% વેપારી હટાવ, 8,000 ના 10% 800 થાય પણ એના અડધા એટલે 400 થાય, બરાબર, તો 8,000માંથી આપણે 400 બાદ કરીએ એટલે આપણને મળે 7,600, એટલે 6 તારીખ આનંદ સ્ટોર્સ ખાતે ભરતિયા નંબર 1970 રકમ 7,600, કારણ કે 8,000ના 5% એટલે કેટલા 400 થાય, બરાબર, તો 400 આપણે માઇનસ કરે 8,000માંથી એટલે બાકી રહ્યા 7,600 ઓકે। તો આ પ્રમાણે બીજી અસર 6 તારીખની 10 તારીખ 5,000ના માલનું વેચાણ કર્યું, હવે આમાં વ્યક્તિનું નામ પણ નથી, કશું કોઈ ઉલ્લેખ નથી,
એટલે તમારે આ વ્યવહારને વ્યક્તિનું નામ પણ નહીં, રોકડનો પણ ઉલ્લેખ નહીં, એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય. 20 તારીખ 20,000 યંત્ર ભરતને 16,000 વેચી દીધું. યંત્ર છે એ મિલકત, એટલે મિલકતના વ્યવહારો લખાય નહીં. ત્યાર પછી પચીસ તારીખ અશ્વિનને 9,000 માલ 10% વેપારી વટાવે વેચ્યો. અશ્વિને 50% રકમ તરત ચૂકવી આપી. હવે 9,000 ના 10% એટલે 900, તો 900 આપણે બાદ કરીએ એટલે 9,000માંથી 900 બાદ કરીએ એટલે 8,100 મળે. આપણે પૂરેપૂરો અંશતઃ ગણવાનો વ્યવહાર, તો 25 તારીખ અશ્વિન ખાતે 8,100 આપણે નોંધેલા. આ વિચાર નોંધમાં બધા વ્યવહારો લખ્યા છે આપણે. ત્યારબાદ 27 તારીખ રોશનને 11,000 માલનું વેચાણ 10% રોકડ વટાવ્યું, રોકડીથી કર્યું, આની નોંધ થશે નહીં. 27 તારીખ 29 મોહિત પાસેથી 10,000 માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, ફક્ત ઓર્ડર છે એની નોંધ કરાય નહીં. 30 તારીખ ખુશ્બુને 30,000 માલ 10% વેપારી વટાવે, જો 30 દિવસમાં નાના ચૂકે તો 5% રોકડ વટાવ એ શરતે. વટાવ અત્યારે ગણવાની જરૂર નથી આ, બરાબર, રોકડ વટાવ, પણ આપણે 10% વેપારી વટાવ ગણીશું. એટલે 30,000 ના 10% 3,000 બાદ કરીએ એટલે બાકી રહ્યા 27,000. 30,000માંથી 3,000 બાદ કરીએ એટલે બાકી રહ્યા 27,000, તો એની નોંધ આ રીતે કરી છે. જુઓ મિત્રો, તારીખ 30 ખુશ્બુ ખાતે કેટલા, જાવક ભરેતા નંબર 1995 અને 27,000 આપણી રકમ છે. તો મિત્રો, આ સાદી વેચાણ નોંધો આપણે એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર. તમારે એક્ઝામમાં બધા વ્યવહારો એક જ દાખલામાં ભેગા હોય છે, તમારે સમજીને પછી એને અલગ અલગ નોંધમાં લખવાના હોય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. ખાનાવાળી વેચાણ નોંધ ઉપર આપણે જોયું કે ખાનાવાળી વેચાણ નોંધ બે રીતે તૈયાર કરાય છે, એક માલના પ્રકાર પ્રમાણેની અને બીજું માલ અને ખર્ચના ખાનાવાળી. સૌ પ્રથમ આવે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ જોઈએ. જ્યારે એક કરતાં વધારે પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે દરેક પ્રકારના માલની વિગતો અને માહિતી મળે તેવી સાદી વેચાણ નોંધના બદલે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવામાં આવશે. નમૂનામાં જુઓ, માલના ખાનાવાળી વેચાણ નોંધમાં શ્રી ખાલી જગ્યાની વેચાણ નોંધ, તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરેતા નંબર, ખાતાવી પાન નંબર. હવે અહીં આગળ જે ખાના છે એ માલના છે, બરાબર મિત્રો. આપણે માલના પ્રકાર છે ને એમાં ટેબલ, ખુરશી, કબાટ આ એક્ઝામ્પલ તરીકે આપેલું છે. તમે રકમ પ્રમાણે વાંચીને ખાના બનાવી શકો અને છેલ્લે કુલ રકમ, બરાબર. તો ઉપરની માહિતી પરથી હવે જોઈએ કે ઉદાહરણ નંબર 5. નીચેના વ્યવહારો પરથી શ્રી ભાવના ટેલિકોમના ચોપડે ખાનાવાળી વેચાણનો તૈયાર કરો. શ્રી ભાવના ટેલિકોમ મોબાઈલ ફોન, કોલેજ ફોન, સાદા ફોન, આ 3 પ્રકાર છે માલના, બરાબર. એટલે 3 ખાના આપણે પાડીશું, તો એ પ્રમાણે એનો નમૂનો સમજી લે પહેલાં. શ્રી ભાવના ટેલિકોમના ચોપડે ખાનાવાળી વેચાણનો, તારીખ, ગ્રાહકનું નામ, જાહક ભરતીય નંબર, ખાતાની પાન નંબર, મોબાઈલ ફોન, કોલેજ ફોન અને સાદો ફોન, બરાબર. આ 3 માલ છે અને આ કુલ રકમ, એટલે આ 3નું ટોટલ અહીં આગળ આપણે લખવાનું છે. ઓકે, સૌ પ્રથમ 1 તારીખ જોઈ લઈએ. હવે શ્રી ભરતને 5 મોબાઈલ, 9,000 નંગ દીઠ, 5 કોલેજ ફોન, 4,000 નંગ દીઠ, 10 સાદા ફોન, 2,000 નંગ દીઠના ભાવે વેચ્યા. ભરતીય નંબર 101, 7મો સમય 2 માસ. સૌ પ્રથમ જોઈએ 9,000 અને ગુણ્યા 5, 9,000 એક ફોન એવા 5 ફોન છે, બરાબર, મોબાઈલ ફોન. તો અહીંયા આગળ 9×5=45, બરાબર. એ રીતે 45,000 આપણે અહીંયા આગળ મોબાઈલ ફોન, ત્યાર પછી 4×5 એટલે 20,000. તો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ એટલે આપણને મળે શ્રી ભરત ખાતે 45,000 મોબાઈલ ફોન, પછી કોલેજ ફોન 20,000ના અને બાકી રહ્યા સાદા ફોન 2,000 નો એક ફોન છે એવા 10 ફોન.
એટલે આપણે ગણીએ તો કઈ રીતે મિત્રો ગણાય? તો 2000 × 10 બરાબર 20000, બરાબર. એ રીતે આપણે આ બધાની ગણતરી કરેલી છે, જે આ પ્રમાણે લખેલી છે. તારીખ 1 શ્રી ભરત ખાતે, ભરતિયા નંબર 101, મોબાઈલ ફોન 45000, કોલરેસ ફોન 20000 અને સાદા ફોન 20000. આ ત્રણેયનું ટોટલ એટલે 85000 આપણે છેલ્લા ખાનામાં લખવાના. તારીખ 7 મોબાઈલ ફોન નંગ 3 8000 નંગ દીઠ અને સાદા ફોન નંગ 2 1800 નંગ દીઠનું વેચાણ કર્યું. મિત્રો આમાં કોઈ વ્યક્તિનું નામ નથી, બરાબર. એટલે આ વ્યવહારને આપણે રોકડ વ્યવહાર ગણીશું, બરાબર. 15 તારીખ શ્રી દીપકને 4 મોબાઈલ ફોન 7500 નંગ દીઠ અને 10 સાદા ફોન 1700 નંગ દીઠના ભાવે 10% વેપારી વટાવે વેચ્યા. શાખનો સમય 3 માસ, ભરતિયા નંબર 105. શ્રી દીપકને 4 મોબાઈલ ફોન 7500નો, બરાબર. તો 7500 × 4 કરીએ આપણે એટલે આપણને મળે છે 27000, બરાબર. હવે મોબાઈલ ફોન છે, સાદા ફોન 1700 રૂપિયા લેખે 10 નંગ, અને આ બધા પર આપણે વેપારી વટાવ પણ ગણવાનો છે. તો તમે જુઓ મિત્રો, આ સાદા ફોન છે, બરાબર. એની ગણતરી લખું છું, 10 × 1700, બરાબર. એટલે આપણને અહીં આગળ મળે 1700 × 10, 0000, ઓકે. 17000 મળે, 17000ના 10%, 17000ના 10% 1700 થાય. 0000, 10માંથી 7 જાય તો 3, 6માંથી 1 જાય તો 5 અને 15300 જે આપણને અહીંયા આગળ મળે છે. જુઓ મિત્રો, 15300 અને પેલા દીપ મોબાઈલ ફોન 27000. એટલે આ 7500 × 4 અને 1700 × 10 એટલે એના પાછા 10% ગણવાના, એ બાદ કરવાના, અને જે બાકી રકમો રહે એ 27000 અને 15300 એ આપણે વેચાણ નોંધમાં લખવાના છે, અને ટોટલ 42300 આપણે નોંધેલું છે. તારીખ 20 શ્રી મહેન્દ્રને એક યંત્ર 12000માં વેચ્યું અને ચૂકવણી માટે 1 માસનો સમય આપ્યો, બરાબર. યંત્ર એટલે મિલકત છે, એની નોંધ કરવાની નહીં. તારીખ 23 શ્રી અરવિંદને 8 મોબાઈલ ફોન 9000 નંગ દીઠ, 10 કોલરેસ ફોન 1900 નંગ દીઠના ભાવે વેચ્યા. વેપારી ઉઠાવ 10% ગણવાનો, 50% રકમ તરત જ ચૂકવી, એટલે આપણે પૂરેપૂરો અંશ, પૂરેપૂરો વ્યવહાર ઉધાર છે એવું ગણી લઈએ, બરાબર. હવે 9000ના આપણે અહીંયા ગણીએ તો 9000 × 8 અને 1900 × 10 એટલે આપણને મળે 19000. 19000ના 10%, એના 10% કરીએ એટલે આપણે અહીંયા આગળ 17100 પ્રાપ્ત કરેલા છે. 23 તારીખ જુઓ વેચાણ, શ્રી અરવિંદ ખાતે 64800 અને 17100 અને ટોટલ 81900, બરાબર. કઈ રીતે મિત્રો યાદ રાખજો, 9000 × 8 બરાબર 8 × 9 = 72. હા, તો એમાંથી તમારે 7000 બાદ કરવાના, તો 72000માંથી 7000 બાદ કરો, સોરી 7200 એટલે બાદ કરો એટલે તમને અહીં આગળ 64800 મળે છે, બરાબર. જોઈ લઈએ કઈ રીતે ગણતરી છે. 72000 − 7200, 0008 પછી આગળ આવે કેટલા, જો હવે જો અહીં મિત્રો ભાગ ના ચાલે એટલે આપણે એને લીધેલા છે અહીં આગળ, બરાબર. તો 4 અને અહીં 6 હતા એટલે અહીં આગળ 6 મૂકીએ, બરાબર. 64800. એક હતો, બરાબર, ભાગ ના ચાલે એટલે, એટલે ઉપર ભાગ ના ચાલે એટલે પાછા 10 મૂકીએ, 11
क्लियर। तमारे आ बधी गणतरी मित्रों कैलसी में ज करवानी छे, बराबर, ओके। एटले कैलक्युलेटर तमारी पासे हशे, एमां तमारे आ गणतरी करी देवानी। तारीख 26, श्री घनश्यामे 5 मोबाइल 8500 भावे, 10 सादा फोन नंग डीट 2100 भावे मोकली आपे ऑर्डर आप्यो। हवे ऑर्डर आप्यो छे एटले मित्रों फक्त ऑर्डर छे एटले एनी नोंध करवानी नहीं, बराबर। 28 तारीख श्री घनश्यामने ऑर्डर प्रमाणे माल मोकली आप्यो। हवे तमारे आ व्यवहारमां 28मां व्यवहारमां 26मांनी बधी रकमो जोवानी, बराबर। एना आधारे ज आपणे अहींया आगळ गणतरी करीए। तो 8500 × 5, बराबर, एटले आपणने मळे 42500। त्यार पछी 2100 × 10 એટલે આપણને મળે છે અહીં આગળ જોઈ લો મિત્રો 21000। તો આ બધી નોંધ આપણે અહીં આગળ આ બંનેનું ટોટલ એટલે શ્રી ઘનશ્યામ ખાતે 120 જાવક ભરેતા નંબર 42500 મોબાઈલ ફોન અને સાદા ફોન 21000 ટોટલ 63500 લાસ્ટમાં આપણે નોંધેલા છે। તો આ રીતે મિત્રો આ બધા વ્યવહાર આપણે લખ્યા। હવે છેલ્લી 31 તારીખ જોઈ લઈએ। મિલનને 2 મોબાઈલ ₹7000 ભાવે અને 3 કોલેસ ફોન 3500 ભાવે રોકડેથી વેચ્યા। રોકડ વ્યવહાર આપણે રોકડ વેરમાં આના પછીના ચેપ્ટરમાં નોંધવાના હોય છે, એટલે આમાં આપણે ગણતરીમાં લેવાના નહીં, ઓકે। તો મિત્રો આ આપણે જોયું માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ, બરાબર। હવે માલ અને ખર્ચ માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ એનો નમૂનો જોઈ લઈએ મિત્રો। તે પહેલાં થોડું થિયરી સમજી લઈએ। જ્યારે વેપારી માલ વેચે છે ત્યારે ઘણીવાર માલની વેચાણ કિંમત ઉપરાંત અમુક ખર્ચાની રકમ ખરીદનાર પાસેથી વસૂલ લેવાની હોય છે, જેમ કે વસેક, રેલવે નૂર, મજૂરી, પેકિંગ ખર્ચ વગેરે। આ ખર્ચાઓમાંથી અમુક પ્રકારના ખર્ચા જેવા કે વસેક સરકારને ચૂકવાના હોય છે, જ્યારે અન્ય ખર્ચા ગ્રાહક વતી કર્યા હોવાથી તેને તે વસૂલ લેવાના હોય છે, બરાબર। તો હવે એ કયા કયા ખર્ચા હોય એ તમને રકમ આપેલા હશે મિત્રો, એ રકમ પ્રમાણે તમારે જવાનું છે। સૌ પ્રથમ એ આપણા માટે ટેક્સ એટલે કે GST પણ એક પ્રકારનો ખર્ચ જ ગણાય છે, બરાબર, એટલે આપણે એને આ નમૂનામાં સામેલ કરીશું। તો મિત્રો નમૂનો મોસ્ટ ટાઈમ પી યાદ રાખો, માલના અને માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણો તમારે રકમ વાંચી પછી આ ખાના બનાવવાના હોય છે। તો પહેલું ખાનું તારીખ, બીજું ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાતા વિપાન નંબર, માલની ચોખ્ખી રકમ। માલની ચોખ્ખી રકમ એટલે મીન્સ કે તમે 10000નો માલ વેચ્યો અને 10% કરો એટલે 1000 બાદ કરવાના એટલે 9000 આવે, બરાબર, એ 9000 અહીં લખવાના। રેલવે નૂર આપેલું હોય, મજૂરી પણ આપેલી હોય તો એ પ્રમાણે નોંધવાની છે। હવે આ ત્રણેયનું ટોટલ કરવાનું મિત્રો, આ ત્રણેય રકમનું ટોટલ કરી પછી આપણે વસેક શોધવાનો હોય છે, બરાબર। આ ત્રણમાંથી જો ગુજરાતની અંદરથી ખરીદ્યો હોય તો CGST અને SGST એટલે કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક આવશે। ગુજરાતની બહાર હોય તો સંકલિત વસેક આપણે ગણીશું, બરાબર। તો આ ત્રણેયનું ટોટલ કરી પછી આપણે અહીં વસેક ગણી અને પછી આ બધાનું રકમ અહીં આગળ બધી રકમનું ટોટલ આપણે અહીં આગળ લખવાનું હોય છે, બરાબર। તો મિત્રો આગળના વિડીયોમાં આપણે પછીના વિડીયોમાં આપણે આના એક્ઝામ્પલની વાત કરીશું।
थैंक यू वेरी मच।